મોડાસા નગરપાલિકા દ્વારા શહેરનો વેસ્ટ ગંદો કચરો ઠાલવવાની ડમ્પિંગ સાઇટની જગ્યા બાકરોલ અને મહાદેવ ગ્રામ પાસે ફાળવતા ગ્રામજનોએ કર્યો વિરોધ. મોડાસા નગરપાલિકાના ડમ્પિંગ સાઇટ હાલ જિલ્લા કોર્ટની સામેની બાજુમાં છે, જ્યારે કોર્ટના હતી એ સમયે મોડાસા નગરપાલિકા દ્વારા ડમ્પિંગ સાઇટ બનાવી આખા મોડાસા પાલિકા વિસ્તારનો વેસ્ટ કચરો ત્યાં ઠલવાતો હતો અને વેસ્ટને પ્રોસેસ કરી સેન્દ્રિય ખાતરનો પ્લાન્ટ પણ ત્યાં નંખાયો હતો. ત્યારે કોર્ટે આવતા સમગ્ર મામલો ત્યાંથી સમેટવાનો વારો આવ્યો. ત્યારબાદ આ ડમ્પિંગ પ્લાન્ટને મોડાસાથી 5 કિલોમીટર દૂર મહાદેવ ગ્રામ રાજપુર પાસે આવેલ 4 રસ્તા પાસે જગ્યા ફાળવાઈ છે, ત્યારે આ બાબતને લઈ ગ્રામજનોએ ભારે વિરોધ નોંધાવ્યો છે. ગ્રામજનોના કહેવા મુજબ મહાદેવ ગ્રામમાં મહાત્મા ગાંધીજીની દિલ્હીના રાજઘાટ જેવી કે સમાધિ સ્મારક આવેલું છે, આસપાસ રહીશો પણ રહે છે, ત્યારે સમગ્ર મોડાસા શહેરનો વેસ્ટ કચરો અહીં સ્વચ્છતાના હિમાયતી ગાંધીબાપુની સમાધિ સ્મારક સરે આ ગંદકી ના શોભે, તેમજ આસપાસના ગામોમાં રોગચાળો થવાની પણ દહેશત રહે એમ છે. જેથી આ જગ્યા અન્ય જગ્યાએ નક્કી કરવા આસપાસના 150થી વધુ લોકો સૂત્રોચ્ચાર કરી માંગણી કરી છે અને જો ના ખસેડવામાં આવે તો આગામી સમયે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. નમન પંડ્યા, ZS TV, મોડાસા. મોડાસા નગરપાલિકાએ જે તેનો મોડાસા શહેરનો ગંદો કચરો માધ્યમ ગ્રામ પંચાયતમાં નાખવાનો જે નિર્ણય લીધો છે એનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ. અહીંયો ગાંધી મિની રાજઘાટ આવેલું છે, મહાત્મા ગાંધીનું સ્મારક છે, અહીંયો અનેક પર્યટકો આવી રહ્યા છે અને એ રસ્તા ઉપર જે નગરપાલિકાનો ગંદો કચરો નાખવામાં આવે તે ગાંધીજી એક સ્વચ્છતાના અનુયાયી હતા અને તેમના અહીંયા અસ્થિ પધરાવેલા છે અને એ જગ્યાએ ગંદો કચરો નાખવામાં આવે તો ગામ દૂષિત થાય એવું છે. ગામમાં ઢોરઢાખર અને માણસો, અહીંયા બાજુમાં લગભગ 175 જેવા પ્લોટ છે, રહેણાંક મકાન છે, આજુબાજુ મંદિરો આવેલો છે, એ બધાને ખોટી ઇફેક્ટ પડે એવી છે તથા અહીંયા આ રોડ ગંદકીથી રોગચાળો પેદા થાય એવો છે અને એના લોકલ માણસો કે આજુબાજુવાળાને બીમારીનો મોટો ભોગ બને એવું છે. જો આ વસ્તુ બંધ કરવામાં નહીં આવે તો અમે ગાંધીજીના માર્ગે આંદોલન કરીશું.